નમસ્કાર બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ખૂબ સરસ. તો ચાલો અત્યારે આપણે બધા ભણીએ ગુજરાતી. તો બધા ગુજરાતીનો લીથો ખોલો. ખોલ્યો બધા એ ગુજરાતીનો લીથો. ખૂબ સરસ. તો હવે તેમાં ખોલો પેજ નંબર 49. કેટલા? 49. ખોલ્યા બધાએ પેજ નંબર 49? ખૂબ સરસ. તો હવે આપણે પેજ નંબર 49 પર સૌપ્રથમ લખી લઈએ આજના તારીખ અને વાર. તો આજે કેટલી તારીખ છે બાળકો? 14/10/2020. તો અહીં લખો બધા 14/10/2020. અને આજે વાર કયો છે? બુધવાર. તો અહીં લખો બધા બુધવાર. લખાઈ ગયા તારીખ વાર? ખૂબ સરસ. તો હવે વાત કરીએ ક્લાસ એક્ટિવિટીની. ક્લાસ એક્ટિવિટીમાં આપણે અત્યારે ભણીશું પાઠ નંબર 9. આપણા 9મા પાઠનું નામ છે ચાંદા મામા. શું છે? ચાંદા મામા. તો ચલો તેમાં જોઈએ કે આગળ શું છે. ચિત્ર ઓળખી નામ લખો. ચિત્ર ઓળખી નામ લખો. અહીં તમને 3 ચિત્ર આપેલા છે. એ ચિત્ર શેના છે તે ઓળખીને આપણે અહીં નીચે બોક્સ આપેલા છે તેમાં નામ લખવાના છે. તો કહો જે બાળકો, આ શેનું ચિત્ર છે? ચાંદાનું. તો અહીં લખો ચાંદો. ચાંદો લખાઈ ગયું. સરસ. આશેનું ચિત્ર દેખાય છે તમને? સૂરજ. વેરી ગુડ. તો અહીં લખો સૂરજ. સૂરજ. આ ચિત્રમાં શું દેખાય છે? તારા. ખૂબ સરસ. તો અહીં લખો બધા તારા. તારા લખાઈ ગયું. સરસ. તો હવે આપણે નીચે જે પ્રશ્ન જવાબ આપેલા છે તે જોઈ લઈએ. પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્નોના જવાબ લખો. તો ચલો પ્રશ્ન વાંચી. ચાંદા મામાની શેની મજા છે? ચાંદા મામાની શેની મજા છે? તો કહો બાળકો, ચાંદા મામાની શેની મજા હોય? ચાંદનીની. તો ચલો જવાબમાં લખી નાખીએ ચાંદા મામાની. ચાંદા મામાની ચાંદનીની. ચાંદનીની મજા છે. મજા છે. ચાંદા મામાની ચાંદનીની મજા છે. હવે બીજો પ્રશ્ન વાંચીએ. ચાંદા મામાની કલા કઈ છે? ચાંદા મામાની કલા કઈ છે? તો ચલો જવાબમાં લખીએ ચાંદા મામાની. ચાંદા મામાની ચમકવાની. ચમકવાની તથા તથા નાના મોટા થવાની. નાના મોટા થવાની થવાની કલા છે. કલા છે. ચાંદા મામાની ચમકવાની તથા નાના મોટા થવાની કલા છે. તો જુઓ બાળકો, ચાંદા મામામાં આ નાના મોટા થવાની કલા ખાસ કરીને છે. ચાંદા મામા થોડાક દિવસ થાય તો નાના હોય, થોડાક દિવસ થાય તો મોટા હોય, એવી કલા બીજા કોઈમાં, તારા કે સૂરજમાં કે કોઈ ગ્રહમાં હોતી નથી. એ કલા ખાલી ચાંદા મામામાં જ હોય છે. તે નાના થાય, મોટા થાય, આખો ચાંદો થઈ જાય, તો ક્યારેક ગાયબ જ થઈ જાય, એ કલા ખાલી ચાંદા મામામાં જ છે. સમજાઈ ગયું? સરસ. તો હવે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ચાંદા મામાનો સ્વભાવ કેવો છે? ચાંદા મામાનો સ્વભાવ કેવો છે?
તો કહો બાળકો, ચાંદા મામાનો સ્વભાવ કેવો હોય? મીઠો મીઠો. આપણને ચાંદા મામા સાથે રમવાની મજા પડે. તો ચલો લખો જવાબ. ચાંદા મામાનો સ્વભાવ મીઠો છે. ચાંદા મામાનો સ્વભાવ મીઠો છે. લખાઈ ગયું, સરસ. તો હવે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ લઈએ. ચાંદા મામાને શું શું ગમે છે? તો જુઓ બાળકો, ચાંદા મામા જેની આસપાસ રહેતા હોય તે તેમને ખૂબ ગમતો હોય. તો ચાંદા મામાની આસપાસ આકાશમાં શું શું હોય વિચારો જી. તારા હોય, વાદળો હોય, આ બે વસ્તુ આકાશમાં ચાંદા મામાની સાથે હોય? હા. તો ચાંદા મામાને વાદળો અને તારા ગમતા હોય. તો ચલો લખો. ચાંદા મામાને વાદળો અને તારા ગમે છે. ચાંદા મામાને વાદળો અને તારા ગમે છે. લખાઈ ગયા પ્રશ્ન જવાબ, સરસ. તો હવે સૂચના વાંચીએ ત્યાર પછીના પ્રશ્નની. ખાલી જગ્યામાં શબ્દો લખી ગીત પૂર્ણ કરો. તો અહીં ગીતની ચાર લીટી આપેલી છે, તેમાં તમને અહીં બે ખાલી જગ્યા દેખાય છે, તે આપણે પૂરી કરવાની છે. તો ચલો આપણે વાંચીએ કે કેવું ગીત છે. ચાંદા મામા જલ્દી જલ્દી આવો સામા. અહીં આવવાની બદલે આવો હોય, શું હોય? આવો. ચાંદા મામા જલ્દી જલ્દી આવો સામા. ચાલો રમીએ, પછી ખાલી જગ્યા છે તો ત્યાં લખો સંતા કુકડી. લખાઈ ગયું સંતા કુકડી. તારાઓની પાડો ટુકડી. અહીં લખો બધા ટુકડી. તારાઓની પાડો ટુકડી. ચાલો રમીએ સંતા કુકડી, તારાઓની પાડો ટુકડી. ચાંદા મામા જલ્દી જલ્દી આવો સામા. ચાલો રમીએ સંતા કુકડી, તારાઓની પાડો ટુકડી. લખાઈ ગયું આખું પેજ, સરસ. તો હવે વાત કરીએ હોમવર્કની. હોમવર્કમાં તમારે બધાએ બાજુનું પેજ નંબર 50 આ પેજ ઉપરથી જોઈ જોઈને હોમવર્કમાં લખવાનું છે.